હેલો એવરીવન, કેમ છો બધા? તો આજનો આપણો ટોપિક છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. આજે આપણે શું શીખીશું? ફર્સ્ટ, વિદ્યુત પ્રવાહની અસરો. સેકન્ડલી, ચુંબક એટલે શું? ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, જેમાં ચાર ટોપિક છે. ટોપિક એક, સુરેખ વાહકમાંથી વહેતા પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ટોપિક બે, જમણા હાથનો અંગૂઠાનો નિયમ. ટોપિક ત્રણ, વર્તુળાકાર લૂપમાંથી વહેતા પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ટોપિક ચાર, સોલેનોઇડમાંથી વહેતા પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત પ્રવાહની અસરો. વિદ્યુત પ્રવાહ ત્રણ પ્રકારની અસરો દર્શાવે છે: રાસાયણિક અસર, ઉષ્મીય અસર અને ચુંબકીય અસર. રાસાયણિક તથા ઉષ્મીય અસર તમે અગાઉ ભણી ગયા છો. રાસાયણિક અસર એટલે જ્યારે તમે કોઈ રસાયણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો છો, ત્યારે તે રસાયણનું બે પ્રકારના આયનોમાં વિભાજન થાય છે, ધનાયન અને ઋણાયન. આ થઈ એની રાસાયણિક અસર. ઉષ્મીય અસર, જ્યારે તમે કોઈ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો છો, ત્યારે તે ગરમ થવા માંડે છે. આ થઈ એની ઉષ્મીય અસર. હવે આપણે આજે ચુંબકીય અસર ભણવાની છે. વિદ્યુત પ્રવાહને લીધે થતી ચુંબકીય અસરને સમજવા માટે આપણે સૌપ્રથમ યાદ કરીએ કે ચુંબક એટલે શું. ચુંબક એ એક એવો પદાર્થ કે પથ્થર છે જે લોખંડ, નિકલ, કોબાલ્ટ વગેરે જેવી ધાતુઓને પોતાની તરફ આકર્ષે છે. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે લોખંડની પિન્સને એક ચુંબક દ્વારા આકર્ષવામાં આવેલી છે. આપણે જાણીએ છીએ કે ચુંબક બે ધ્રુવો ધરાવે છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. તથા માર્કેટમાં વિવિધ પ્રકારના ચુંબકો મળી આવે છે. આપણે આગળ જોયો એ હતો ગજ્ય ચુંબક, તથા અહીં દર્શાવવામાં આવેલો છે તે છે ઘોડાની નાળ આકારનો ચુંબક. આ ઉપરાંત અંડાકાર, નળાકાર, સોયાકાર વિવિધ પ્રકારના ચુંબક મળી આવે છે. આ આકૃતિમાં ચુંબકની કેટલીક પ્રોપર્ટીઝ એટલે કે લાક્ષણિકતાઓ દર્શાવવામાં આવી છે. કે જ્યારે તમે બે ગજિયા ચુંબકના નોર્થ નોર એટલે કે બે ઉત્તર ધ્રુવોને પાસ પાસે રાખો છો, ત્યારે બંને એકબીજા પર વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે, એટલે કે એકબીજાને અપાકર્ષે છે. તે જ રીતે જ્યારે તમે બંને ચુંબકના સાઉથ સાઉથ એટલે કે દક્ષિણ ધ્રુવોને એકબીજાની નજીક રાખો છો, ત્યારે પણ તે એકબીજાને અપાકર્ષે છે. પરંતુ જ્યારે તમે એક ચુંબકનો ઉત્તર ધ્રુવ અને બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ એકબીજાની સામસામે રાખો છો, ત્યારે તે બંને એકબીજાને આકર્ષે છે. તો આ પરથી આપણને જાણવા મળે છે કે બે સમાન ધ્રુવો એકબીજાની નજીક રાખતા તે એકબીજાને અપાકર્ષે છે, તથા બે વિસમાન ધ્રુવોને એકબીજાની નજીક રાખતા તે એકબીજાને આકર્ષે છે. ચુંબકીય ક્ષેત્ર. આ જ ટોપિકથી આપણા ચેપ્ટરની શરૂઆત થાય છે. હવે ચુંબકીય ક્ષેત્રને સમજવા માટે આપણે એક નાની એવી પ્રવૃત્તિ વિચારીએ. તમે તમારા રૂમના એક ખૂણામાં એક નાનો એવો ગજ્ય ચુંબક લટકાવો અને બીજા ખૂણામાં એક નાનો લોખંડનો ટુકડો મૂકો. શું આ ગજ્ય ચુંબક એ લોખંડના ટુકડાને આકર્ષશે ખરું? ના. હવે તમે તમારા ટેબલ ઉપર આ જ ગજ્ય ચુંબક મૂકી એની પાસે જ લોખંડનો ટુકડો મૂકો. હવે એને આકર્ષશે? હા. તો આ પ્રવૃત્તિ પરથી આપણને શું જાણવા મળે છે? કે કોઈ બી ચુંબક લોખંડના ટુકડાને કેટલાક નાના એવા ક્ષેત્રમાં જ આકર્ષશે. તો આ જ ક્ષેત્રને આપણે ચુંબકીય ક્ષેત્ર કહીએ છીએ. ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા આપે તો ચુંબકની આજુબાજુ કેટલાક વિસ્તારમાં જ ચુંબકની આકર્ષણ અથવા અપાકર્ષણની અસર જોવા મળે છે. આ વિસ્તારને જ આપેલ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કહે છે. હવે ચુંબકીય ક્ષેત્ર એ સદિશ રાશિ છે, એટલે કે તેને માન અને દિશા બંને હોય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. ચુંબકીય ક્ષેત્ર દર્શાવતી રેખાઓને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. હવે આપણે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવી કેવી રીતે શકીએ? તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચુંબકના ઉત્તર ધ્રુવ આગળ એક ચુંબકીય સોય રાખો, એટલે કે હોકાયંત્ર રાખો.
આ સોય જે દિશામાં પોઈન્ટ કરતી હોય ત્યાં એક લાઈન દોરો. એવી જ રીતે આકૃતિમાં દર્શાવ્યા મુજબ હોકા યંત્રનું સ્થાન બદલતા બદલતા તમે જ્યારે લાઈન દોરશો ત્યારે તમને ચુંબકની ચુંબકીય ચિત્ર રેખા મળશે. આ ઉપરાંત આપણે એક નાની એવી પ્રવૃત્તિ કરી શકીએ જે તમે નાના હશો ત્યારે કરી જ હશે. ચુંબકના ટુકડાને એક પૂઠા ઉપર મૂકો અને થોડો લોખંડનો ભૂકો ભભરાવો. હવે એ પૂઠાને થપકારતા તમે જોશો કે એ લોખંડનો ભૂકો ચુંબકની આસપાસ કેટલીક આકૃતિમાં ગોઠવાઈ જાય છે. આ જે રેખાઓ મળે છે તે જ ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેટલીક લાક્ષણિકતાઓ દર્શાવે છે તે આપણે જોઈએ. રૈવાજિક રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી ઉત્પન્ન થાય છે અને દક્ષિણ ધ્રુવમાં અંત પામે છે. તદુપરાંત ચુંબકની અંદર આ રેખાઓ દક્ષિણ ધ્રુવમાંથી ઉત્પન્ન થઈ ઉત્તર ધ્રુવમાં અંત પામે છે. આ પરથી આપણે કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચે છે, એટલે કે તે જે પોઈન્ટથી સ્ટાર્ટ થાય છે તે જ પોઈન્ટમાં અંત પામે છે. પછી ચુંબકીય ક્ષેત્ર રેખાને આપેલ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. એટલે કે જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાને કોઈ બિંદુ આગળ સ્પર્શક દોરીએ છીએ ત્યારે તે સ્પર્શકની દિશા એ જ તે બિંદુ આગળના ચુંબકીય ક્ષેત્રની દિશા હોય છે. આ જ કારણે બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય છેદતી નથી, કેમ કે જો આમ થાય તો છેદ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની બે દિશા મળે, જે શક્ય નથી. હવે જે ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક નજીક હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ અને જે ક્ષેત્રમાં ક્ષેત્ર રેખાઓ દૂર દૂર હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ છે તેમ કહેવાય. આપણે ચુંબકીય ક્ષેત્રનું રિલેટિવ એટલે કે સાપેક્ષ માન પણ ચુંબકીય ક્ષેત્ર રેખા દ્વારા માપી શકીએ છીએ. વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. કોઈ ધાતુના સુવાહકમાંથી વહેતો પ્રવાહ પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ જાણવા માટે આપણે એક નાની એવી પ્રવૃત્તિ કરીએ. એક પરિપથ તૈયાર કરો જે રિયોસ્ટેટ, બેટરી અને કળ ધરાવતો હોય. એક પરિપથમાં વિદ્યુત પ્રવાહ એ થી બે દિશામાં વહેતો હોય તથા બીજા પરિપથમાં વિદ્યુત પ્રવાહ બી થી એ દિશામાં વહેતો હોય. બંને પરિપથની નીચે હોકા યંત્ર રાખેલા હોય. હવે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે વિદ્યુત પ્રવાહ એ થી બી દિશામાં વહે છે ત્યારે હોકા યંત્રની સોય એન થી એસ દિશામાં વિષમઘડી દિશામાં કોણાવર્તન દર્શાવે છે તથા જ્યારે વિદ્યુત પ્રવાહ બી થી એ દિશામાં વહે છે ત્યારે સોય એન થી એસ દિશામાં સમઘડી દિશામાં કોણાવર્તન દર્શાવે છે. આ પરથી આપણે કહી શકીએ કે કોઈ વાહકમાંથી વહેતા પ્રવાહને કારણે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને આ ક્ષેત્ર વિદ્યુત પ્રવાહની દિશાના બદલાવા સાથે વિદ્યુત ક્ષેત્રની દિશા પણ બદલે છે. સુરેખ વાહકમાંથી વહેતા પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આ સમજવા માટે આપણે એક પરિપથની જ રચના કરીએ જે રિયોસ્ટેટ, બેટરી અને કળ ધરાવતો હોય. આ સુરેખ તારની લંબ દિશામાં એક પૂઠું ગોઠવીએ. આ પૂઠાના ટુકડા ઉપર થોડોક લોખંડનો ભૂકો નાખી ઠપકારતા આપણને જોવા મળે છે કે આ લોખંડનો ભૂકો સમકેન્દ્રીય વર્તુળો બનાવતી ભાતમાં ગોઠવાઈ જાય છે. આ સમકેન્દ્રીય વર્તુળો એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. આ વર્તુળના કોઈ બિંદુ ઉપર હોકા યંત્ર મૂકતા હોકા યંત્રની સોય કોણાવર્તન દર્શાવે છે અને આ સોયની દિશા એ તે બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. હવે જ્યારે આપણે પરિપથમાંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરીએ છીએ ત્યારે ચુંબકીય સોયના કોણાવર્તનમાં પણ ફેરફાર જોવા મળે છે. વાસ્તવિક રીતે જ્યારે પરિપથમાંથી વહેતો પ્રવાહ વધારવામાં આવે છે ત્યારે કોણાવર્તન પણ વધે છે તથા પ્રવાહ ઘટાડતા કોણાવર્તન ઘટે છે. આ પરથી આપણે કહી શકીએ કે વિદ્યુત તારની આસપાસ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ પ્રસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. હવે જ્યારે આપણે
પરિપથમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર ચુંબકીય સોયને વાયરથી થોડો દૂર લઈ જઈએ ત્યારે આપણને કોણાવર્તનમાં ઘટાડો જોવા મળે છે તથા જ્યારે આ સોયને આ તારની નજીક લાવવામાં આવે છે ત્યારે કોણાવર્તનમાં વધારો જોવા મળે છે। આ પરથી આપણે કહી શકીએ કે આ ચુંબકીય ક્ષેત્ર પ્રવાહ આધારિત તારથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે અંતર વધતા ચુંબકીય ક્ષેત્ર ઘટે છે તથા અંતર ઘટતા ચુંબકીય ક્ષેત્ર વધે છે। આમ વિદ્યુત પ્રવાહ આધારિત તારથી દૂર જતા સમકેન્દ્રીય વર્તુળોની વચ્ચેનું અંતર વધતું ને વધતું જાય છે। જમણા હાથના અંગૂઠાનો નિયમ। વિદ્યુત પ્રવાહ આધારિત વાહકના સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવવા માટેનો એક સહેલો નિયમ એટલે કે જમણા હાથના અંગૂઠાનો નિયમ। હવે જ્યારે તમે વિદ્યુત પ્રવાહ આધારિત વાહકને એવી રીતે પકડો છો કે જેથી તમારો જમણો અંગૂઠો એ વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે, તો તમારી આંગળીઓ એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશામાં વીંટળાય છે। આને જ આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ કહીએ છીએ। વર્તુળાકાર લૂપમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર। આપણે અત્યાર સુધી વિદ્યુત પ્રવાહ આધારિત તારના કારણે ઉત્પન્ન થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું અવલોકન કર્યું। હવે આપણે આ જ તારને વર્તુળાકાર વાળી ઉત્પન્ન થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું અવલોકન કરીશું। આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ આધારિત તારથી દૂર જતા ચુંબકીય ક્ષેત્ર ઘટે છે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત પ્રવાહ આધારિત તારના વ્યસ્ત પ્રમાણ પર આધાર રાખે છે। તેથી જ તારથી દૂર જતા સમકેન્દ્રીય વર્તુળોની સાઈઝમાં પણ વધારો થતો જોવા મળે છે। જ્યારે આપણે વર્તુળાકાર લૂપની મધ્યમાં પહોંચીએ છીએ ત્યારે મોટા વર્તુળનો ચાપ લગભગ એક સુરેખ રેખા જેવો જ લાગે છે। જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી પણ સરળ રીતે કહી શકાય કે વર્તુળાકાર લૂપની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક જ દિશામાં ફાળો આપે છે। હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ આધારિત તારના લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત પ્રવાહ આધારિત તારમાંથી પસાર કરેલ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે। એટલે જો આપણે n આટા ધરાવતો લૂપ લઈએ તો તેના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ n ગણું થશે, કારણ કે દરેક આટામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન દિશામાં હોવાથી વિદ્યુત ક્ષેત્રનો સરવાળો થશે। સોલેનોઇડમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર। સોલેનોઇડ એ પણ કેટલાક આટા ધરાવતો વર્તુળાકાર લૂપ છે। આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે સોલેનોઇડને લીધે ઉત્પન્ન થતી વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એ ગજિયા ચુંબક જેવી છે। આપણે જોઈ શકીએ છીએ કે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ સુરેખ રેખાઓ છે, એટલે કે સોલેનોઇડના અંદરના ભાગમાં બધી જ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર સમાન છે। અહીં સોલેનોઇડની એક બાજુ ચુંબકીય ઉત્તર ધ્રુવ તથા બીજી બાજુ ચુંબકીય દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે। અહીં સોલેનોઇડના અંદરના ભાગમાં આપણને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકદમ નજીક નજીક જોવા મળે છે। આમ આપણે કહી શકીએ કે સોલેનોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર સૌથી વધુ પ્રબળ હશે અને બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હશે। હવે આગળના ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશું। ત્યાર સુધી થેન્ક યુ ફોર વોચિંગ।